अस्सलाम वालेकुम बाळको, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग। धोरण 4 विषय गुजराती। विषयांक छे पुनरावर्तन। आपणे आजे वाक्यने पाठना क्रममां गोठवो आ प्रश्ननुं पुनरावर्तन करीशुं। चलो बाळको, पहेला आपणे आ प्रश्न वाँची जाइए, आ वाक्य बधा वाँची जाइए, पछी आ बधा वाक्यने आपणे प्रार्थना क्रममां गोठवीशुं। पहेलो वाक्य छे, अहींया पहेलुं वाक्य छे कि आ बे भाईओनी प्रतिमा रचावीने કમાટી બાગમાં સ્થાપી। બીજું, એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો। ત્રીજું, કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ। બાળકો, હવે આપણે આ વાક્યને પાઠના ક્રમમાં ગોઠવીશું। તમને યાદ છે બાળકો, પાઠમાં પહેલું વાક્ય કયું આવશે આમાંનું? આ વાક્ય ત્રીજા નંબરનું, કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ। જ્યારે મહારાજા એ સિંહને નિશાન તાકી રહ્યા હતા ત્યારે બંદૂકની ગોળી છોડી એ બંદૂકની ગોળી નિશાન ચૂકી ગયો, એટલે આ વાક્ય પહેલું આવશે। બીજો વાક્ય આવશે કે આ એ છોકરાએ પોતાનું જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો। જ્યારે સિંહ એ સાબદો થઈ જાય છે બંદૂકની ગોળીનો અવાજ સાંભળીને, ત્યારે તે માછા પર ચડેલા બધા માણસો તેમજ રાજાને એ ઝાડખંખ કરીને તે જોડવા માંડે છે, ઝંઝોડવા માંડે છે માછડાને। ત્યારે બંને છોકરાઓ કોણ? હરિ અને અણજણ, એ પોતાનું જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવે છે। અને આ છેલ્લે વાક્ય આવે છે કે આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી। જે મહારાજા હતા તેમણે આ હરિ અને અણજણના જીવ બચાવવા બદલ તેમણે પોતાના વડોદરામાં કમાટી બાગમાં આજે છે તે બંને જ ભાઈઓની પ્રતિમા રચાવી એમને પ્રોત્સાહન આપ્યું હતું, બરાબર, એમને માન સન્માન આપ્યું હતું, આપણે કહી શકાય કે પુરસ્કાર આપ્યો હતો, બરાબર ને? ચાલો હવે લખી લઈએ। પહેલું વાક્ય છે કે કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ। બીજું વાક્ય, એ છોકરાઓએ પોતાનું જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો। ત્રીજું વાક્ય કે આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી। હવે જુઓ આગળ, વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો। રાજાએ ફકીરના વખાણ કર્યા, રાજાએ ફકીરની વાત શાંતિથી સાંભળી, વેપારી ફકીર પર ગુસ્સે થયો। ફકીર વનવગડામાંથી પસાર થતા હતા, ફકીરે રાજાજીને વિનંતી કરી। બાળકો, હવે તમારે આમાંથી પહેલા વાક્યો, સોરી, પાઠના ક્રમમાં આપણે વાક્યને બધાને વાંચી લીધા, હવે આપણે વિચારીને પહેલું વાક્ય કયું આવશે તમને ખબર? બાળકો, આ વાક્ય કેમ કે સૌપ્રથમ ફકીર વનમગડામાંથી પસાર થતા હતા, બરાબર? હવે વેપારી ફકીર પર ગુસ્સે થઈ જાય છે, એટલે આ વાક્ય આવશે। જ્યારે ફકીર પોતાની અવલોકન શક્તિના આધારે વેપારીને ઊંટનું વર્ણન કરે છે, ત્યારે એને લાગે છે વેપારીને કે ફકીર પાસે ઊંટ છે, પણ એની પાસે ઊંટ હોતું નથી, એટલે ફકીર પર વેપારી ગુસ્સે થઈ જાય છે। આગળ, વેપારી ફકીરને રાજા પાસે લઈ જાય છે। શું કરે છે? રાજા પાસે લઈ જાય છે, ગુસ્સે થઈને વેપારી ફકીરને રાજા પાસે લઈ જાય છે। ત્યાં વેપારીની વાત સાંભળીને રાજાએ એ ફકીરને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો હતો, ત્યારે ફકીરે રાજાજીને વિનંતી કરી। શું કરી? રાજાજીને વિનંતી કરી, એટલે આ વાક્ય ત્રીજા નંબર પર આવશે। કેમ કે મારી વાત સાંભળો, શાંતિથી મારી વાત સાંભળો, રાજાને વિનંતી કરે છે, એટલે રાજાએ ફકીરની વાત શાંતિથી સાંભળી, આ વાક્ય ચોથા નંબર પર આવશે। પાંચમા નંબર પર હવે અંતે આ વાક્ય આવશે કે રાજાએ ફકીરના વખાણ કર્યા, જ્યારે બધી વાત ફકીરની વાત સાંભળી ત્યારે રાજાએ ફકીરની અવલોકન શક્તિના વખાણ કર્યા હતા। ચાલો બાળકો, આપણે આ વાક્યને લખી લઈએ। પહેલું વાક્ય છે, ફકીર વનવગડામાંથી પસાર થતા હતા। બીજું, વેપારી ફકીર પર ગુસ્સે થયો। ત્રીજું, વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો। ચોથું, ફકીરે રાજાજીને વિનંતી કરી। પાંચમું વાક્ય, રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી। છઠ્ઠું, રાજાએ ફકીરના વખાણ કર્યા। બાળકો, તમારે આ બંને જ
पाठना वाक्यों ने ध्यानपूर्वक याद पण करवाना रहेशे, ध्यान में लेवाना रहेशे, तेमज तमारी नोट में आ बने प्रश्नों एक एक वार लखवाना रहेशे। अहीं आपणी आ वीडियो समाप्त थाय छे। थैंक यू।